ધારાસભ્યએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં વીજળી શાળાઓ રસ્તાઓ વગેરે સુવિધા ઊભી કરાઈ છે અહીં હાલ બાવીસ શાળાઓ કાર્યરત છે તો કોન્ટ્રાક્ટરને યોગ્ય સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની તાકીદ કરતાં જણાવ્યું હતું કે વાડી વિસ્તારના લોકો હેરાન ન થાય તે રીતે કાર્ય પૂર્ણ થવું જોઈએ તો પ્રજાના પૈસા સો ટકા વિકાસ કાર્યોમાં વાપરવાની નેમ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશ ગટરનું કામ તેમજ ચોમાસામાં પાણીનો નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થા વગેરે કાર્યો કરવામાં આવનાર છે તો આગામી સમયમાં ત્રણ લાખ રોપા વાવવાનું લક્ષ્ય અમે રાખ્યું છે અને જિલ્લાના વિવિધ સ્થળોએ આ રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવશે તો વિકાસ કાર્યોની સાથે નગરપાલિકાનો ખર્ચ કેવી રીતે ઓછો થાય છે તે તરફ પણ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ મોરબી શહેર માટે ટૂંક સમયમાં નગરપાલિકાના કરોડોના ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તે અંતર્ગત પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય તે માટે પણ અમે જવાબદારી ઉઠાવીશું આ તકે નવા ટાઉન પ્લાનિંગમાં શહેરીજનોને સહકાર આપવા તેમને અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ